राजकोट शहर में वाहन चालको अनधिकृत रीते वाहन पार्क करी जता होवाथी ट्राफिक नी समस्या वधी रही छे। त्यारे ट्राफिक पोलिस द्वारा आड़ेधड़ वाहन पार्क करता वाहन चालकोना वाहनों टोइंग करी अने दंड फटकारी रह्या छे, जेथी वाहन चालको अने पोलिस वच्चे बोलाचाली अने मारामारी पण थई होवानी अनेक घटनाओं प्रकाश में आवी छे। त्यारे होस्पिटल चौक नजीक आवेली सिविल कोर्ट बिल्डिंग बहार वर्षोथी वकीलो पोतानी कार पार्क करी रह्या छे, જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા કોર્ટ બિલ્ડિંગ બહાર રોડ ઉપર પાર્ક કરેલી વકીલોની 25 જેટલી કારમાં લોક કરી દેવામાં આવી હતી, જે ઘટના વકીલોના ધ્યાને આવતા વકીલોના ટોળા ઉમટી પડ્યા હતા। અને અહીંયા વર્ષોથી વકીલો કાર પાર્ક કરે છે તો પછી આજે કેમ વકીલોની કારને લોક કરી દેવામાં આવી, તેવા પોલીસને સવાલ કરતા ફરજ પર રહેલા પોલીસ કર્મીઓ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કારમાં લોક કર્યા હોવાનું જણાવ્યું હતું, જેના પગલે વકીલો દ્વારા ટ્રાફિક પીઆઈ વાઘેલા અને જણકારને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને વકીલોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે વર્ષોથી વકીલો દ્વારા અહીં પોતાની કાર પાર્ક કરવામાં આવે છે તો આજે કેમ અચાનક વકીલોની કારમાં લોક કરવામાં આવ્યા, ત્યારે બંને પીઆઈ દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી લોક કરી કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું, જેથી વકીલોએ બંને પીઆઈને જણાવ્યું કે જો તમારે કાર્યવાહી કરવી હોય તો પહેલા સૂચના આપવી જોઈએ અને બાદમાં જ કાર્યવાહી કરવી જોઈએ, અથવા તો બાર એસોસિએશનને આ અંગે જાણ કરવી જોઈએ, જાણ કર્યા વગર તમે કાર લોક કરી શકો નહીં તેવી ઉગ્ર રજૂઆત બાદ વકીલો દ્વારા ન્યાયાધીશને રજૂ કરાતા ન્યાયાધીશે પોલીસ કર્મચારીઓને ખખડાવ્યા હતા અને જણાવ્યું કે હોસ્પિટલ ચોકમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે ક્લિયર કરાવો અને શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા નિવારવા સૂચના આપી હતી। બાદમાં વકીલો અને પોલીસ કર્મીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો મામલો થાળે પડ્યો હતો।